નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રતિક રામ સનરેસિયા ઓર્ગેનિક માંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપનું નામ દાદા? માલતેભાઈ નંદાણીયા લોહી. તાલુકો? માંગરો. જિલ્લો? જુનાગઢ. તો આપે નારિયેળીના બગીચામાં અત્યારે કયું ખાતર વાપરેલું છે આપ ખેડૂત મિત્રોને જણાવશો? અત્યારે અમે નારિયેળીની અંદર કાર્બોનિક ઓર્ગોનિક વાપરેલ છે. એનાથી તમને શું શું ફાયદો જોવા મળ્યો છે નારિયેળીમાં? અમને નારિયેળની અંદર એ ફાયદો મળ્યો છે કે ટ્રોપા જેડા હતા એ ખરતા બંધ થયા છે અને ટ્રોપાને જે ડાગ બેસતા એ પણ ઓછો થઈ ગયો છે. તો સનરેસિયાનું કાર્બન આપે જે વાપરેલું છે તો એનાથી ટ્રોપાની ક્વોલિટી અને બીજો શું શું ફાયદો જોવા મળ્યો? ટ્રોપાની ક્વોલિટી સારી બને અને અત્યારે જે તાલા ખરતા એ તાલા ખરતા બંધ થયા છે. બીજો જે ટ્રોપા ખરી જવા એ બધી વસ્તુમાં તમને કેટલો ફાયદો જોવા મળ્યો? એ બધી વસ્તુમાં અત્યારે અમને 30-40% ફાયદો થયો છે. તો આપ દાદા કેટલા સમયથી કાર્બન વાપરો છો? અમે અત્યારે આ કાર્બન 1 વર્ષથી બીજો ડોઝ પાડ્યો છે અને દરેક ખેડૂત વાપરે એનો લાભ મળશે તો આપ એવું મને જાણવા મળે છે. તો આપ ખેડૂત મિત્રોને જણાવો કે કાર્બન વાપરવાથી શું શું ફાયદો થાય છે? કાર્બન વાપરવાથી દરેક ખેડૂતને ફાયદો થશે કે જે ઝીણો ત્રોપો ખરતો બંધ થશે અને તાલાવમાં જે ખરતા અને મસી ઓછી પડે છે અને ત્રોપાનો માલ સારો બનશે. અને ઉત્પાદનમાં શું ફાયદો જોવા મળે? ઉત્પાદનમાં હવે એવું મને દેખાય છે, 6 મહિના અગાઉ મેં કાર્બન પાયેલો હતો ને અત્યારે પાયેલો અને 15 દિવસ થયા એ પછી મને એવું થાય છે કે વધારો 30-40% ટ્રોપામાં વધારો થાય એવું દેખાય છે. કાર્બન વાપરવાથી જે નારેડીનું નવું બંધારણ આવે છે તો એમાં શું ફાયદો જોવા મળે, રિઝલ્ટ શું જોવા મળે? નવું બંધારણમાં જે ટ્રોપા ડાગ બેસતું એ બંધ થયો છે અને ટ્રોપા ખરતા પણ ઘણા ઓછા થયા છે અને તાલાવમાં પણ નરવાઈ વરે છે. તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે સનરેસિયાનું કાર્બન મેસ્ટર વાપરવાથી શું શું ફાયદા થાય છે અને શું રિઝલ્ટ મળે છે. ધન્યવાદ માલદેવભાઈ. હા, આભાર.